Hi, I'm Dhruv Mill and welcome to the Valentine's weekend. I have to tell you before I review Love Aajkal, Oscar winning Bhojpuri film Ahmedabad ma chali rahi chhe. Please go and watch them. They do not need any reviews. Let's talk about Love Aajkal, jo 11 varsh pehla main joi and I fell in love with it. Kitni amazing film thi. I think Deepika Padukone mate it was a stepping stone. Any acting ni finesse jese apne consider kari and then she just climbed the stairs. I think Saif Ali Khan home genre hatu. The very cute Rishi Kapoor. अभी मैं ज्यादा उस फिल्म की बातें करूंगा तो तुम मुझे कहोगे तुम मुझे तंग करने लगे। कमिंग बैक टू लव आजकल जो कि आज रिलीज हुई है इट्स द सेम स्टोरी बे स्टोरी छे बे अलग अलग समय मा अने एक ब्रिज कैरेक्टर छे जो बन्नी स्टोरीज ने कनेक्ट करे छे द ओनली प्रॉब्लम इज के बहुत बधु बैक एंड फोर्थ छे सो यू काइंड ऑफ गेट कन्फ्यूज प्लस फिल्म जे छे ए थोड़ी सीरियस छे इट्स नॉट वेरी लाइट सो यू कांट इजीली लूज आउट इन द फिल्म હવે 1990 ની વાત કરવામાં આવી છે પણ 1990 તમને એક્ચ્યુઅલી ફિલ્મમાં 1960 જેવું લાગે બીકોઝ વી હેવ લિવ્ડ 1990 એન્ડ વી નો કે યાર 1990 કાફી મોડર્ન હુઆ કરતા હતા ઉસ જમાને મેં નાઉ ઇફ યુ ટોક અબાઉટ કાર્તિક આર્યન કુછ તમે જિંદગીમાં કોઈને આવી તો હગ આપતા જોયું છે લાઈક આઈ હેવ નેવર સીન જનરલ પીપલ બિહેવિંગ સો ઓકવર્ડ સો સ્ટિફ અને એના કેરેક્ટરમાં સખત અનકમ્ફર્ટેબલ છે સો આઈ કુડન્ટ કનેક્ટ વિથ હિમ હા 2020 નો કાર્તિક આર્યન જે છે એના કેરેક્ટરનો ગ્રાફ મને ગમ્યો હી વોઝ નાઇસ સારા અલી ખાનની સ્ક્રીન પ્રેઝન્સ કેટલી સરસ છે આઈ થિંક શી ઇઝ વન ઓફ ધોઝ સ્ટાર્સ કે જેને સ્ક્રીન પર તમે જુઓ તો મજા પડી જાય અનફોર્ચ્યુનેટલી આ ફિલ્મમાં સારા અલી ખાનની સ્ક્રીન પ્રેઝન્સ નથી આવી શકતી પ્લસ ઇમોશનલ સીન્સ હવે એને શૂટ કંઈક બહુ વિચિત્ર એંગલમાં કર્યા છે સો દે ડોન્ટ લુક વેરી બ્યુટિફુલ ટુ યુ અને આવા જ સીન્સ છે જેમાં ઇમ્તિયાઝ અલીની ફિલ્મોમાં એક્ટર પરફોર્મ કરી જાય છે લાઈક અગર તુમ સાથ હો એ ગાના એ પૂરી ફિલ્મ થાય યાર કે અમેઝિંગ કામ ક્યાં હતું દોનો એક્ટર્સને સો સારા લૂઝ ઇટ આઉટ ઓન ધેટ ઓપોર્ચ્યુનિટી અને તમને એવું લાગે કે બેબી સખત ઓર્ગેનિક થવાનો પ્રયત્ન કરી રહી છે ધી ઓનલી વન ઇન ધ ફિલ્મ હુ હોલ્ડ્સ હિઝ ગ્રેવિટાસ ઇઝ નન અધર ધેન રણદીપ હુડા આઈ થિંક યુ કનેક્ટ ધ મોસ્ટ ટુ હિઝ કેરેક્ટર એન્ડ સો વિથ આરુષિયા નવી બેબી છે પણ બહુ જ સરસ કામ કર્યું છે આરે પ્લસ હવે આ ફિલ્મનું મ્યુઝિક જે છે આઈ વેન્ટ વિથ અ પ્રી નોશન કે બધા જ રીમેક્સ હોવાના છે બીકોઝ મેકો નહીં લગતા કે બિના રીમેક કે આજકાલ એક બી ફિલ્મ ચલતી હે ધીસ પીપલ આર રનિંગ આઉટ ઓફ આઈડિયાઝ બટ ફોર્ચ્યુનેટલી ધ મ્યુઝિક વોઝ લાઈક ધ લીડ એક્ટર ઓફ ધીસ ફિલ્મ આઈ લવડ ઇટ ધેર આર સરપ્રાઇઝિસ ખાસ કરીને ઇન્ટરવલ પતે અને જે ગીત શરૂ થાય છે Do not miss that. It is beautiful. And I also feel that the parallel lead of this film was the cafe. The co-working space. આ બંને એટલી સરસ વસ્તુઓ છે કે તમને મજા પડી જશે. મૂવીમાં મારો ફેવરિટ સીન વોઝ વેન કાર્તિક અને આરુષિ ડાન્સ કરી રહ્યા હતા આઈ ડોન્ટ નો વોટ દે આર ડુઇંગ બટ દે આર સો ફની આઈ ડોન્ટ નો આ ફિલ્મ શું છે આ એક રીબૂટ છે સિક્વલ છે રીમેક છે નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે વોટ એવર ઇટ ઇઝ આઈ હર્ડ સમવેર કે આ એક સ્પિરિટ સક્સેસર છે પણ ઇમ્તિયાઝ અલીની સ્પિરિટ આની અંદર નથી એન્ડ ઇટ ઇઝ રોંગ ફોર મી ટુ સે તો તમને કોન્સ્ટન્ટ એવું લાગે કે કાશ આમાં રણબીર કપૂર હોત બીકોઝ ધીસ ઇઝ હિઝ ફિલ્મ યુ નો ઇમ્તિયાઝની ફિલ્મ્સ આર વેરી ઓર્ગેનિક એન્ડ દે કમ ફ્રોમ ધ રાઇટ પ્લેસ યુ નો સ્પોન્ટેનિયસ એક્ટિંગ માટે આપણને એની ફિલ્મો ગમે છે અનફોર્ચ્યુનેટલી આ ફિલ્મમાં એ એક્સપિરિયન્સ આપણને નથી મળતો એન્ડ બીઈંગ અ ટ્રુ ઇમ્તિયાઝ અલી ફેન વિથ અ હેવી હાર્ટ આઈ હેવ ટુ સે કે આ ફિલ્મ સિલ્વરમાં જોવાય નેક્સ્ટ વીક फिर से आपको मिलेंगे एक नई फिल्म के साथ अंटिल देन मेक श्योर दैट इफ यू लाइक माई रिव्यू डू शेयर इट बजाते रहो 93.5 बजाते रहो